લાસ્ટ લેક્ચરમાં આપણે હૃદયની બાહ્ય તેમજ અંતઃસ્રજ્ઞાની વાત કરી હતી, જેમાં સમજાવ્યું હતું હૃદય એક સ્નાયુલ મુઠ્ઠી જેવું અંગ છે, જે ઉરસીય ગુહામાં બે ભેજતાની વચ્ચે સાધારણ ડાબી બાજુએ ગોઠવાયેલું હોય છે. હૃદય એ મધ્ય ગર્ભસ્થળમાંથી ઉત્પન્ન થતું અંગ છે. હૃદય એ બે કર્ણક અને બે ક્ષેપક ધરાવે છે, જેમાં કર્ણક કરતા ક્ષેપક મોટા હોય છે, છતાં પણ હૃદયના ચારેય ખંડોમાં રુધિરનો પ્રવાહ એક સમાન જ વહેતો હોય છે. એ જ રીતે આપણે વાત કરી હતી કે બે કર્ણકોની વચ્ચે પાતળી દિવાલવાળું આંતરકર્ણક પટલ આવેલું હોય છે, એટલે કે બે કર્ણકો પાતળી દિવાલવાળા આંતરકર્ણક પટલથી છૂટા પડે છે અને બે ક્ષેપકો જાડી દિવાલવાળા આંતરક્ષેપક પટલથી છૂટા પડે છે. હૃદયની બહારની તરફ બેવડી પટલમય કોથળી જેવી રચના જોવા મળે છે, જેને પરિહદ પટલ તરીકે, પરિહદ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પરિહદ આવરણની આપણે વાત કરીએ તો એમાં પરિહદ પ્રવાહી આવેલું હોય. ત્યાર પછી હૃદયની આંતરિક રચનાની આપણે વાત કરીએ તો બે કર્ણક અને ક્ષેપકની વચ્ચે એક પટલ આવેલો હોય છે, એટલે એક બાજુના કર્ણક અને ક્ષેપકને છૂટો પાડતો એક પટલ આવેલો હોય છે, જેને કર્ણક ક્ષેપક પટલ તરીકે ઓળખવામાં આવે છે. બે કર્ણકો અને બે ક્ષેપકો બહારની તરફથી એક સ્પષ્ટ આડી ખાંચથી છૂટા પડે છે, જેને રદ ખાંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો કર્ણક ક્ષેપક પટલમાં એક એક છિદ્ર આવેલું હોય છે, જે એક જ બાજુના કર્ણક અને ક્ષેપકને જોડવાનું કામ કરે છે. હવે આવા કર્ણક અને ક્ષેપક જે છે એમાં આપણે જો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચેની વાત કરીએ તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ અથવા મિત્રદ્વાર આવેલું હોય છે. આપણે વાત કરી દીધી હતી ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, એની વચ્ચે મિત્રદ્વાર આવેલો હોય છે, જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ આવેલો હોય છે. ત્યાર પછીની આપણે આંતરિક રચનાની વાત કરી હતી કે હૃદયમાં અર્ધચંદ્રાકાર વાલ્વો પણ જોવા મળે છે, એટલે કે જ્યારે જમણા ક્ષેપકમાંથી જે ફુફ્ફુસીય ધમની નીકળે છે અને ડાબા ક્ષેપકમાંથી જે મહાધમની નીકળે છે, તો જમણા ક્ષેપક અને ફુફ્ફુસીય ધમનીની વચ્ચે અને ડાબા ક્ષેપક અને મહાધમનીની વચ્ચે અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. તો આ ચારે ચાર વાલ્વની વાત કરીએ તો વાલ્વ એ શું કાર્ય કરે છે, દ્વિદલ વાલ્વ અથવા મિત્રણ વાલ્વ, ત્રિદલ વાલ્વ અને અર્ધચંદ્રાકાર વાલ્વ, તો આ વાલ્વો એ રુધિરના પ્રવાહને એક જ દિશામાં વહન કરાવે છે અને પાછો વહેતો અટકાવે છે. જેમ કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે આવેલો દ્વિદલ વાલ્વ એ કર્ણકમાંથી આવેલું રુધિરને ક્ષેપકમાં વહેતું અટકાવે છે, અરે ક્ષેપકમાં આવેલું રુધિર પાછું કર્ણકમાં વહેતું અટકાવે છે, અને અર્ધચંદ્રાકાર વાલ્વ એ ક્ષેપકમાંથી જે ફુફ્ફુસીય ધમની કે મહાધમનીમાં ગયેલું રુધિર હોય એને પાછું વહેતું અટકાવે છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરી હતી કે રદ સ્નાયુ, હૃદય છે એ રદ સ્નાયુ પેશીથી બનેલું હોય છે અને એમાં વિશિષ્ટ પ્રકારની ગાંઠ પેશી આવેલી હોય છે, જેમાં બે પ્રકારની ગાંઠ પેશી જોવા મળે છે, એક SAN અને એક AVN. SAN ને સાઇનોએટ્રિક્યુલર નોડ તરીકે ઓળખવામાં આવે છે, જે જમણા કર્ણકમાં ઉપર જમણી બાજુએ ગોઠવાયેલી હોય છે, અને AVN ને એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ કહેવાય છે, જે જમણા કર્ણકમાં નીચેની તરફ ડાબી બાજુએ કર્ણક ક્ષેપક પટલની નજીક ગોઠવાયેલી હોય છે. બરાબર. SAN ને કૃત્રિમ SAN ને પેસમેકર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે હૃદયના સંકોચનની શરૂઆત ત્યાંથી થાય છે. આ ગાંઠ પેશી એ જાતે કોઈ બાહ્ય ઉત્તેજના વડે ઉત્તેજિત થતી નથી, પોતાની જાતે ઉત્તેજિત થાય છે. એટલા માટે એમ કહી શકાય કે આ ગાંઠ પેશી પોતાની જાતે સક્રિય ક્લાવિસિમાન ઉત્પન્ન કરે છે, કોઈ પણ બાહ્ય ઉત્તેજના વગર. એટલે એમ કહી શકાય કે ગાંઠ પેશી એ સ્વયં ઉત્તેજનશીલ છે. ત્યાર પછી આપણે વાત કરી હતી કે AVN ને એવી જૂથ તરીકે ઓળખવામાં આવે છે, AVN માંથી નાના નાના રદ સ્નાયુ તંતુઓ નીકળે છે, જે અનુક્રમે ડાબી અને જમણી બાજુએ વહેંચાઈ જાય છે અને એ બાદ જે તે બાજુના ક્ષેપકમાં ફેલાઈ જાય છે, જેને પર્કિન જે તંતુ કહેવાય છે. અને આ ડાબી અને જમણી બાજુના પર્કિન જે તંતુઓ ભેગા મળી સંયુક્ત રીતે એને હિસ્ટ સ્નાયુ જૂથ તરીકે ઓળખવામાં આવે છે.
હવે નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ, અગત્યનો ટોપિક છે રથચક્ર, જે તમને મૂળ ક્વેશ્ચન તરીકે 3 અથવા 4 માર્ક્સમાં પૂછી શકાય. રથચક્ર મળો. હવે રથચક્ર એટલે શું? તો રથચક્ર એટલે હૃદયના જે આપણે 4 ખંડોની વાત કરી, 2 કર્ણક અને 2 ક્ષેપક, તો આ કર્ણકો અને ક્ષેપકો જે છે એના સંકોચન અને શિથિલનના તબક્કા જે છે એ ક્રમશઃ ઘટના બનતી હોય છે. પહેલાં કર્ણકોનું સંકોચન થાય, ક્ષેપકોનું સંકોચન થાય, એ રીતના ક્રમશઃ ઘટના બનતી હોય છે. એના કારણે હૃદય ધબકે છે, તો એને રથચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે રથચક્રની વાત કરીએ, એમાં પહેલો ટોપિક તમારે રથચક્ર મૂળ ક્વેશ્ચન તરીકે 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં પૂછી શકાય, જેમાં પહેલા ટોપિકની આપણે વાત કરીએ તો હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે, એ આગળ આપણે સમજાવી દીધું. હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે અને હૃદય પોતે પંપ તરીકે વર્તે છે, બરાબર. તેની ઘટનાઓ નિયમિત અને પરંપરાગત ઘટનાઓ દર્શાવે છે, મતલબ કે હૃદયમાં જે ઘટનાઓ થાય છે એ નિયમિત અને ક્રમબદ્ધ પરંપરાગત રીતે થાય છે, જેને રથચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રથચક્ર દરમિયાન નિયમિત ઘટનાઓ જે જોવા મળે છે એનો ક્રમ કયો છે, કઈ ઘટનાઓ ક્રમશઃ જોવા મળે છે એના વિશે આપણે સમજીએ, બરાબર. પહેલામાં કહ્યું તો રથચક્રની વ્યાખ્યા યાદ રાખજો. હૃદય છે એ 1 મિનિટમાં 72 વખત ધબકે છે, હૃદય પોતે પંપ તરીકે વર્તે છે અને હૃદયમાં જે ઘટનાઓ બને છે એ નિયમિત અને પરંપરાગત ક્રમબદ્ધ રીતે બનતી હોય છે, જેને રથચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં આપણે હૃદયના 2 વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. હૃદયના 4-4 ખંડો એટલે કે 2 કર્ણકો અને 2 ક્ષેપકો, એ 4-4 ખંડો અનુક્રમશઃ સંકોચન, સંકોચન અને શિથિલન પામે છે. સંકોચાવું એટલે આમ થવું અને શિથિલન પામવું એટલે મૂળ સ્થિતિમાં પાછું આવવું, એના લીધે હૃદય ધબકે છે. તો તમારે અહીંયા 2 વ્યાખ્યા યાદ રાખવાની છે. પહેલી વ્યાખ્યા યાદ રાખવાની છે, હૃદયના સંકોચનના તબક્કાને સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. હૃદયના સંકોચનના તબક્કાને સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે, ચાહે કર્ણકો હોય કે ક્ષેપકો હોય. હૃદયના કર્ણકો સંકોચન પામે અથવા ક્ષેપકો સંકોચન પામે તો એ સંકોચનના તબક્કાને સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં તો તમારી વ્યાખ્યા યાદ રાખવાની છે, સિસ્ટોલ એટલે શું? હૃદયના સંકોચનના તબક્કાને સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા યાદ રાખવાની છે, ડાયસ્ટોલ. ડાયસ્ટોલ એટલે શું? તો હૃદયના શિથિલન એટલે હૃદય પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે, તો હૃદયના શિથિલનના તબક્કાને ડાયસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને વ્યાખ્યા ખાસ યાદ રાખજો, આ 2 શબ્દો વધારે અગત્યના છે આ ટોપિકમાં. હૃદયના સંકોચનના તબક્કાને સિસ્ટોલ કહેવાય છે અને શિથિલનના તબક્કાને ડાયસ્ટોલ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હૃદયના ખાનાઓ સંકોચન પામે એટલે એને સિસ્ટોલ કહેવાય અને મૂળ સ્થિતિમાં પાછા આવે એટલે શિથિલન પામે તો એને ડાયસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે સંપૂર્ણ રથચક્ર દરમિયાન ક્રમબદ્ધ તબક્કાઓ જોવા મળે છે. તો આ ક્રમબદ્ધ તબક્કાઓ કઈ રીતે જોવા મળે છે એ આપણે વાત કરીએ. આકૃતિમાં તમને ખ્યાલ છે આ 2 પાર્ટ અગત્યના આપણે વાત કરીએ, આ હૃદય ચતુષ્ખંડી હૃદય, એમાં 2 કર્ણકો, આ 2 ક્ષેપકો, આ SN નોડ, આ AVN નોડ, પછી જમણા ક્ષેપકમાંથી કુફુસીય ધમની નીકળે, ડાબા ક્ષેપકમાંથી મહાધમની નીકળે, આ અગ્ર મહાશિરા અને આ પશ્ચ મહાશિરા. તો હૃદયની આકૃતિ તમને ખ્યાલ જ છે. હવે આ હૃદયમાં જે ક્રમબદ્ધ ઘટનાઓ થાય છે રથચક્રમાં એના વિશે વાત કરીએ. તો પહેલામાં પહેલો તબક્કો આવશે, શરૂઆતમાં 4 ખંડો શિથિલન પામેલા હોય છે અથવા શિથિલન તબક્કામાં હોય છે, એટલે કે ડાયસ્ટોલ તબક્કામાં હોય છે. તો પહેલો ટોપિક યાદ રાખજો, રથચક્રમાં શરૂઆતના 4-4 ખંડો એટલે કે 2 કર્ણકો અને 2 ક્ષેપકો એ શિથિલન એટલે કે ડાયસ્ટોલ તબક્કામાં હોય છે. ત્યાર પછી સેકન્ડ તબક્કો કયો આવશે, પછીની ઘટના કઈ બનશે? શરૂઆતમાં હૃદયના 4-4 ખંડો શિથિલન એટલે કે ડાયસ્ટોલ પામેલા હોય છે અથવા ડાયસ્ટોલ તબક્કામાં હોય છે. ત્યાર પછી ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલશે. હવે તમને ખ્યાલ છે ત્રિદલ વાલ્વ એટલે કયો? તો જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચેનો વાલ્વ, જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચેનો વાલ્વ એ ત્રિદલ વાલ્વ કહેવાશે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેનો વાલ્વ એને દ્વિદલ વાલ્વ
કહેવાશે. તો સેકન્ડ નંબરના તબક્કામાં થશે જમણા કર્ણક અને ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે એટલે શું થશે? તો ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે એટલે રુધિર ફુફુસીય શિરા અને મહાશિરામાંથી અનુક્રમે ડાબા અને જમણા ક્ષેપકમાં અનુક્રમે ડાબા અને જમણા કર્ણક દ્વારા પહોંચે છે. બરાબર. તો ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલશે એટલે ફુફુસીય શિરા દ્વારા રુધિર અનુક્રમે જમણા ક્ષેપક અને ડાબા ક્ષેપકમાં જમણા કર્ણક અને ડાબા કર્ણક દ્વારા પહોંચે છે. આખું જોઈન્ટ સેન્ટેન્સ આપી દીધું છે પણ આવું સેન્ટેન્સ હશે એને ટુકડા કરીને હું તમને સમજાવું છું. જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ ખુલે અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકનો દ્વિદલ વાલ્વ ખુલે ત્યારે ફુફુસીય શિરામાંથી રુધિર ડાબા કર્ણકમાં આવશે. પહેલાં ફુફુસીય શિરામાંથી ઓક્સિજન યુક્ત રુધિર એ ડાબા કર્ણકમાં આવશે. બધી શિરામાં ઓક્સિજન વિહીન રુધિર વહે છે, ફક્ત ફુફુસીય શિરા એવી છે કે જેમાં ઓટુ યુક્ત રુધિર વહે છે. તો પહેલા દ્વિદલ વાલ્વ ખુલે એટલે ફુફુસીય શિરામાંથી રુધિર કર્ણકમાં આવશે અને કર્ણકમાંથી ડાબા કર્ણકમાં આવશે અને ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવશે. એ જ રીતે ત્રિદલ વાલ્વ ખુલે એટલે મહાશિરામાંથી રુધિર જમણા કર્ણકમાં આવશે. જમણા કર્ણકમાં આવતું રુધિર ઓક્સિજન વિહીન હશે, ડાબા કર્ણકમાં આવતું રુધિર ઓટુ યુક્ત હશે. તો મહાશિરામાંથી રુધિર જમણા ક્ષેપકમાં આવશે અને સોરી જમણા કર્ણકમાં આવશે અને જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવશે. ત્યાર પછીના પોઈન્ટની આપણે વાત કરીએ તો આ તબક્કે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હોય છે. એટલે કે જ્યારે દ્વિદલ અને દ્વિદલ વાલ્વ ખુલ્યા હોય અને કર્ણકમાંથી રુધિર જ્યારે ક્ષેપકમાં આવતું હોય એ સમયગાળા દરમિયાન જે ફુફુસીય ધમની અને જમણા ક્ષેપક વચ્ચે અને મહાધમની અને ડાબા ક્ષેપક વચ્ચે જે અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે એ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો હવે એસએએન સક્રિય ક્લાવી સ્થિતિમાન પેદા કરે છે. સક્રિય ક્લાવી સ્થિતિમાન એટલે તમને સમજાવેલું કે જ્યારે કોઈ ચેતાતંતુમાં ઉર્મિવેગનું વહન એટલે ચેતાતંતુની ધ્રુવતામાં ફેરફાર થાય તો એને સક્રિય ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સરળ ભાષામાં એમ કહી શકાય કે ચેતાતંતુ ઉત્તેજિત થાય. બરાબર. તંતુ ઉત્તેજિત થાય છે. ખરેખર એવું કહી શકાય કે ચેતાતંતુમાં ધ્રુવતામાં ફેરફાર થાય છે. એમાં કોષરસ્તરની ચેતાતંતુના કોષરસ્તરની અંદરની તરફ ધન આયનો એટલે કે એની પ્લસ દાખલ થાય છે એટલે અંદરની સપાટી વધારે ધનવીજભારી બને છે અને એને સક્રિય ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે ચેતાતંતુની ઉત્તેજિત અવસ્થા એને સક્રિય ક્લાવી સ્થિતિમાન કહેવાય અથવા તો ચેતાતંતુમાં જે ચેતાતંતુની ધ્રુવતામાં જે ફેરફાર થાય એને સક્રિય ક્લાવી સ્થિતિમાન કહેવાય છે. તો નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે તમારે, હવે એસએએન સક્રિય, એસએએન એટલે કે જેને આપણે પેસમેકર કીધું હતું કે જે જમણા કર્ણકમાં ઉપર જમણી બાજુએ ગોઠવાયેલું છે એસએએન સાઇમો એટ્રિયલ નોડ, એ સાઇમો એટ્રિયલ નોડ એ સક્રિય ક્લાવિસમાન પેદા કરે છે જેને પેસમેકર તરીકે ઓળખવામાં આવે છે. જે બંને કર્ણકોને ઉત્તેજિત કરી કર્ણકોનું સંકોચન પ્રેરે છે. બરાબર. આનાથી ક્ષેપકમાં 30% રુધિરનો પ્રવાહ વધે છે. હવે શું થાય છે? તો આ એસએએન જેને શિરા કર્ણક ગાંઠ કહેવાય અથવા તો એને સાઇનો એટ્રિયલ નોડ કહેવાય. આપણે આગળ એવી પણ વાત કરી કે એસએએનને પેસમેકર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે હૃદયના સંકોચન અને શિથિલનના તબક્કાને જાળવવાનું કામ કરે છે અને હૃદયના સંકોચનની શરૂઆત આ એસએએનથી થાય છે. તો એસએએન સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન કરે છે અને એના કારણે બે કર્ણકો સંકોચન પામે છે, કર્ણકો સંકોચન પામે છે અથવા તો કર્ણકો ઉત્તેજિત થાય છે. તો સેન્ટેન્સ યાદ રાખજો, હવે એસએએન સક્રિય ક્લાવી સ્થિતિમાન પેદા કરે છે જે બંને કર્ણકોને એટલે કે ડાબા અને જમણા કર્ણકોને ઉત્તેજિત કરવાનું કામ કરે છે અને કર્ણકોનું સંકોચન પ્રેરે છે. હવે કર્ણકોનું સંકોચન પ્રેરાશે એટલે કે કર્ણકોમાં રહેલું રુધિર જમણા કર્ણક અને ડાબા કર્ણકમાં રહેલું રુધિર અનુક્રમે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ મારફતે જમણા ક્ષેપક
અને ડાબા ક્ષેપકમાં દાખલ થશે. અને જે આ કર્ણકોના સંકોચન થવાથી જે ક્ષેપકમાં દીનો પ્રવાહ વધે છે એ લગભગ 30% જેટલો હોય છે. એટલે એમ કહી શકાય કે જે SAN દ્વારા સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન કરવામાં આવે છે, SAN એ સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન કરે છે કારણ કે ટેસ્ટ મેકર છે. તો એ સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન કરે એ બંને બાજુના કણકો ઉત્તેજિત થાય અને સંકોચન પ્રેરે છે. સંકોચ બંને બાજુના કણકો સંકોચાય એટલે કણકોનું જે રુધિર છે એ ત્રિદલ અને મિત્ર વાલ્વ દ્વારા એટલે કે ત્રિદલ અનુક્રમે ત્રિદલ અને મિત્ર વાલ્વ મારફતે જમણા ક્ષેપક અને ડાબા ક્ષેપકમાં ઠલવાય છે. ટૂંકમાં જમણા કણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં, ડાબા કણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં આવશે. એ યાદ રાખજો ખાસ કે ડાબા કણકમાંનું રુધિર ઓક્સિજન યુક્ત હશે અને ડાબા ક્ષેપકમાં પણ ઓક્સિજન યુક્ત રુધિર હશે. જમણા કણકમાંનું રુધિર ઓટુ વિહીન હશે, જમણા ક્ષેપકમાંનું રુધિર પણ ઓટુ વિહીન હશે. હવે જે બંને કણકોનું સંકોચન થાય છે અને સંકોચન થઈ અને ક્ષેપકમાં જે રુધિર જાય છે એ રુધિરનો પ્રવાહ આશરે 30% જેટલો વધે છે. એટલે એમ કહી શકાય કે ક્ષેપકમાં 30% જેટલો રુધિરનો પ્રવાહ વધે છે કારણ કે કણકમાંથી રુધિર ક્ષેપકમાં આવ્યું. હવે નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે, ક્ષેપકમાં સક્રિય ક્લાવી સ્થિતિમાનનું સંચાલન AVN એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ અને એવી જૂથ એટલે કે એવી બંડલ દ્વારા થાય છે. યાદ રાખજો ક્ષેપકમાં જે જમણું અને ડાબું ક્ષેપક છે એ ક્ષેપકમાં સક્રિય ક્લાવી સ્થિતિમાનનું સંચાલન AVN એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ અને એવી જૂથ દ્વારા થતું હોય છે. અને 20 જૂથ તેને સમગ્ર ક્ષેપકના સ્નાયુ સુધી પહોંચાડવાનું કામ કરે છે. હવે હૃદયનું સંકોચન કણકનું સંકોચન પૂર્ણ થયું, હવે ક્ષેપકોના સંકોચનની શરૂઆત થશે. પણ એ શરૂઆત માટે શું થશે? તો આ AVN અને એવી જૂથ જે છે એ ક્ષેપકોના સક્રિય ક્લાવી સ્થિતિમાનનું સંચાલન કરે છે. AVN અને એવી જૂથ દ્વારા સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય છે અને ક્ષેપકોનું સક્રિય ક્લાવી સ્થિતિમાનનું સંચાલન કરે છે. અને હિસ્ટ સ્નાયુ જૂથ જે ડાબા અને જમણી બાજુએ જે હિસ્ટ સ્નાયુ જૂથ આવેલા છે અથવા તો પર્કિન જે તંતુ આવેલા છે એ પર્કિન જે તંતુ દ્વારા અથવા હિસ્ટ સ્નાયુ જૂથ દ્વારા સમગ્ર ક્ષેપકમાં ઉત્તેજના ફેલાશે. હિસ્ટના જૂથ તેને સમગ્ર ક્ષેપકના સ્નાયુ સુધી પહોંચાડે છે. જે સક્રિય ક્લાવી સ્થિતિમાન અથવા તો જે આપણે ઉત્તેજના કહીએ જે AVN અથવા એવી જૂથ દ્વારા પ્રાપ્ત થાય છે, AVN અને એવી જૂથ દ્વારા પ્રાપ્ત થાય છે એ હિસ્ટના જૂથ દ્વારા સમગ્ર ક્ષેપકના સ્નાયુ સુધી પહોંચે છે. ત્યાર પછી શું થશે? તો એના કારણે ક્ષેપકના સ્નાયુઓમાં સંકોચન થાય છે. હવે ક્ષેપકોનું સંકોચન થશે, ક્ષેપકોના સિસ્ટોલની સાથે કણકોનું ડાયસ્ટોલ થાય છે. હવે જ્યારે AVN દ્વારા સંદેશા અહીંયા ક્ષેપકોના સ્નાયુ સુધી પહોંચે અથવા તો સક્રિય ક્લાવી સ્થિતિમાં ક્ષેપકોના સ્નાયુ સુધી પહોંચે એટલે હવે ક્ષેપકો સંકોચન પામશે અને ક્ષેપકો સંકોચન પામે ત્યારે કણકો ડાયસ્ટોલ અનુભવે છે. બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ યાદ રાખવાનો છે, ક્ષેપકોના સિસ્ટોલની સાથે કણકોનું ડાયસ્ટોલ થાય છે અથવા ડાયસ્ટોલ પામે છે. ક્ષેપકોનું સિસ્ટોલ ત્રિદલ અને દ્વિદલ વાલ્વને હવે બંધ કરે છે કારણ કે હવે કણક અને કણકમાંથી રુધિરને ક્ષેપકમાં લાવવાનું નથી. હવે શું કરવાનું છે? ક્ષેપકનું રુધિર એટલે મહાધમની અને ફુફુસ ધમનીમાં પહોંચાડવાનું છે. એટલે જ્યારે ક્ષેપકોનું સંકોચન થશે ત્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ક્ષેપકોનું સંકોચન થશે ત્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થશે. પછી શું થશે? તો ક્ષેપકોના સિસ્ટોલની સાથે કણકોનું ડાયસ્ટોલ થશે. ક્ષેપકોનું સિસ્ટોલ ત્રિદલ અને દ્વિદલ વાલ્વને બંધ કરે છે જેના કારણે રુધિરનો ઉલટો પ્રવાહ વહેતો કણકો તરફ વહેતો નથી. એટલે કે ક્ષેપકોનું સંકોચન થાય એટલે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય. ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય એટલે એના કારણે જે ક્ષેપકમાં આવેલું રુધિર છે એ પાછું એનો પ્રવાહ ઉલટો પ્રવાહ કણકો તરફ જતો નથી. નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે ક્ષેપકોનું દબાણ વધતા તે ફુફુસીય ધમની જમણી બાજુ અને મહાધમનીનું રક્ષણ કરતા અર્ધચંદ્રાકાર વાલ્વ
કરે છે, બરાબર, જે રુધિરના પ્રવાહને પરિવહન પથમાં દાખલ કરે છે. હવે ફરી પોઈન્ટ યાદ રાખજો, હવે ક્ષેપકોનું સંકોચન થાય એટલે આ જમણા ક્ષેપકની જમણા ક્ષેપકમાંથી જે ફુફુસીય ધમની ઉત્પન્ન થાય છે અને ડાબા ક્ષેપકમાંથી જે મહાધમની ઉત્પન્ન થાય છે અને જે જમણા ક્ષેપક અને ફુફુસીય ધમની વચ્ચે અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો છે, ડાબા ક્ષેપક અને મહાધમની વચ્ચે અર્ધચંદ્રાકાર વાલ્વ આવે છે, એ વાલ્વ હવે ખુલશે અને રુધિર એ ક્ષેપકમાંથી અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા અનુક્રમે જમણા ક્ષેપકમાંનું રુધિર એ ફુફુસીય ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલતા ફુફુસીય ધમનીમાં દાખલ થશે અને ડાબા ક્ષેપકમાંનું રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલતા ડાબા મહાધમનીમાં દાખલ થશે. એટલે એમ કહી શકાય કે અર્ધચંદ્ર ક્ષેપકોનું સંકોચન થતાં બંને બાજુના અર્ધચંદ્રાકાર જે વાલ્વ છે, ફુફુસીય ધમની અને મહાધમનીમાં જે અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ ખુલે છે અને ક્ષેપકમાંથી રુધિર અનુક્રમે ફુફુસીય ધમની અને મહાધમનીમાં એટલે કે પરિવહન પથમાં દાખલ થાય છે. ત્યાર પછી કઈ પ્રક્રિયા થાય છે? તો હવે ક્ષેપકો પાછા શિથિલ પામે છે એટલે કે શિથિલ થાય છે અને અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય છે. અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાનું કારણ એ છે કે પાછું મહાધમની કે ફુફુસીય ધમનીમાં ગયેલો રુધિરનો પ્રવાહ પાછું ક્ષેપકમાં ઉલટો પ્રવાહ વહેતો નથી, બરાબર, એટલે કે ઉલટો પ્રવાહ અટકે છે. નેક્સ્ટ પછી યાદ રાખવાનું છે, હવે કર્ણકોમાં રુધિરનું વધુ દબાણ પાછું હવે પાછું કર્ણકોમાં રુધિરનું દબાણ રુધિરના વધુ દબાણથી ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે અને શિરાઓના રુધિરનો પ્રવાહ કર્ણક તરફ ચાલુ થાય છે. હવે ફરીથી પાછી પ્રોસેસ ચાલુ થશે કે હવે પાછું રુધિરનો પ્રવાહ વધશે, કર્ણકોમાં વધશે એટલે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલશે અને આ શિરાઓમાંથી રુધિર એટલે કે અગ્રમાં શિરા અને પશ્ચિમા શિરામાંથી કર્ણકમાં આવશે અને ફુફુસીય શિરામાંથી ડાબા કર્ણકમાં આવશે, બરાબર. તો હવે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય છે એટલે એના પછીનો પોઈન્ટ યાદ રાખવાનું છે કે ક્ષેપકો શિથિલ થાય એટલે કે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય અને અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય એટલે રુધિરનો પ્રવાહ વધતો ઉલટો પ્રવાહ અટકે છે. હવે કર્ણકોમાં રુધિરનું વધુ દબાણ ત્રિદલ અને દ્વિદલ વાલ્વને ખોલશે અને શિરાઓનો રુધિર પ્રવાહ કર્ણક તરફ ચાલુ થાય છે. ક્ષેપકો અને કર્ણકો ફરી ડાયસ્ટોલ સ્થિતિમાં આવે છે. પાછા મૂળ પહેલાં શરૂઆત કરી દીધી કે ચારે ચાર ખંડો હવે ફરીથી પાછા ડાયસ્ટોલ સ્થિતિમાં આવે છે. તો આ રથચક્રના ક્રમિક તબક્કા છે, બરાબર. ક્ષેપક અને કર્ણકો એ ફરીથી ડાયસ્ટોલ સ્થિતિ એટલે કે મૂળ સ્થિતિમાં પાછા આવે છે, બરાબર. હવે આ જે રથચક્રની ઘટનાઓ છે ક્રમશઃ ઘટનાઓ મેં તમને સમજાવી. હૃદય પ્રતિની 72 વખત ધબકે છે, તમને ખબર છે હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે. એક હૃદયચક્રનો સમયગાળો 0.8 જેટલો અથવા 0.80 સેકન્ડ છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે, નીટમાં એમસીક્યુમાં પૂછાય છે. હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે, એક હૃદયચક્રનો સમયગાળો 0.80 સેકન્ડનો છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો હૃદયચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર કાઢે છે, તેને સ્પંદન કદ તરીકે ઓળખવામાં આવે છે. સ્પંદન કદ એટલે શું? તો આ રથચક્ર દરમિયાન જે ક્ષેપકોમાંનું રુધિર છે એ ક્ષેપકોમાંથી લગભગ 70 ml જેટલું રુધિર એ મહાધમનીમાં બહાર ધકેલે છે, તો એને સ્પંદન કદ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, એક હૃદયચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર કાઢે છે. બહાર કાઢે એટલે કે મહાધમનીમાં દાખલ કરે છે અથવા ફુફુસીય ધમનીમાં દાખલ કરે છે, તો તેને સ્પંદન કદ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે, સ્ટ્રોક વોલ્યુમને હૃદયદર પ્રતિ મિનિટ ધબકાની સંખ્યા વડે ગુણવાથી હૃદય કાર્યક્ષમતા મળે છે. જો હૃદયની કાર્યક્ષમતા ઘટવી જાણવી હોય તો હૃદયની કાર્યક્ષમતા જાણવા માટે જે સ્ટ્રોક વોલ્યુમ હૃદયદર છે એટલે એ પ્રતિ મિનિટ ધબકાની સંખ્યા છે એને એના વડે ગુણવાથી હૃદય કાર્યક્ષમતા પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી યાદ રાખજો રદ કાર્યક્ષમતાને દર મિનિટ એક ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિરના કદ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. રદ કાર્યક્ષમતા કેટલી છે? તો રદ કાર્યક્ષમતાને રદ ચક્ર દ્વારા એક ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે એક રદ ચક્ર દરમિયાન જે ક્ષેપક એક ક્ષેપ દર મિનિટે એક ક્ષેપક જે રુધિર બહાર કાઢે છે એની રદ કાર્યક્ષમતા સાથે સરખાવવામાં આવે છે અથવા તો રદ કાર્યક્ષમતા વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બીજું યાદ રાખજો સ્વસ્થ વ્યક્તિ એટલે કે તંદુરસ્ત વ્યક્તિમાં આવી રદ કાર્યક્ષમતા 1 મિનિટ 5 લિટર અથવા 5000 ml છે અને રમતવીર ની રદ કાર્યક્ષમતા સામાન્ય માણસ કરતાં વધુ હોય છે. તો યાદ રાખજો રદ કાર્યક્ષમતા આપેલી છે સ્વસ્થ વ્યક્તિમાં રદ કાર્યક્ષમતા 5 લિટર અથવા તો 5000 ml છે અને સામાન્ય માણસ કરતાં રમતવીરની રદ કાર્યક્ષમતા વધુ હોય છે. તો ફરીથી હું તમને રદ ચક્રના પોઈન્ટ સરળતાથી સમજી શકાય એ રીતે ફરીથી યાદ રાખી લેજો. તો રદચક્ર કોને કહેવાય? રદચક્ર એટલે કે હૃદયમાં જે અનુક્રમે જે ઘટના થાય છે હૃદયના ખાનાઓ એટલે કે કણકો અને ક્ષેપકોના સંકોચન અને શિથિલનના જે તબક્કા છે નિયમિત ઘટનાઓ બને છે ક્રમશઃ ઘટનાઓ બને છે એને હૃદયચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હૃદય એ એક પંપ તરીકે કાર્ય કરે છે અને હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે. તો આપણે આ હૃદયચક્રના જે તબક્કાઓ છે તબક્કાઓની વાત કરીએ એમાં પહેલાં તમારે બે વ્યાખ્યા યાદ રાખવાની છે. હૃદયના ખાનાઓ એટલે કે હૃદયના સંકોચનના તબક્કાને સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. હૃદય સંકોચન અને શિથિલન પામે છે એના કારણે હૃદય ધબકે છે. તો હૃદયના સંકોચનના તબક્કાને સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે હૃદયના શિથિલનના તબક્કાને ડાયસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે સંપૂર્ણ રદચક્ર દરમિયાન કઈ ઘટના બની છે એની આપણે વાત કરીએ. તો પહેલાં શરૂઆતમાં હૃદયના ચારે ચાર ખંડો એટલે કે 2 કણકો અને 2 ક્ષેપકો એ ડાયસ્ટોલ સ્થિતિમાં એટલે કે શિથિલીન અવસ્થામાં હોય છે. ત્યાર પછી કઈ ઘટના બને છે? તો ત્યાર પછી આ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે. ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ખુલે એટલે રુધિર ફુફુસીય શિરા આ ફુફુસીય શિરા છે. તો ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે એટલે રુધિર ફુફુસીય શિરામાંથી ડાબા કણકમાં આવશે. જો અહીંયા ધ્યાન રાખજો સૌ પહેલા ચારે ચાર ખંડો એ શિથિલન અવસ્થામાં હશે ત્યાર પછી શું થશે? તો ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલશે. દ્વિદલ વાલ્વ ખુલશે એટલે ફુફુસીય શિરામાંનું ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કણકમાં આવશે અને ડાબા કણકમાંનું રુધિર એ આ દ્વિદલ વાલ્વ મારફતે ડાબા ક્ષેપકમાં આવશે. એ જ રીતે ત્રિદલ વાલ્વ ખુલશે એટલે મહાશિરા અગ્ર મહાશિરા અને પશ્ચિમાશિરાનું રુધિર ડાબા કણકમાં આવશે અને સોરી જમણા કણકમાં આવશે અને જમણા કણકમાંનું રુધિર એ ત્રિદલ વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં આવશે. બરાબર. ત્યાર પછીની આપણે વાત કરીએ તો આ તબક્કે અર્ધચંદ્રાકાર એટલે કે જ્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલ્લા હોય ત્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હોય છે. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ તો SAN હવે સક્રિય થાય છે. SAN એટલે કે સાઇનોએટ્રિયલ નોડ એટલે હવે SAN નોડ સક્રિય બને છે અને સક્રિય ક્લાવિસિટીમાન પેદા કરે છે જે બંને કણકોને ઉત્તેજવાનું કામ કરે છે અને કણકોનું સંકોચન પ્રેરે છે. કણકોનું સંકોચન થાય એટલે કે કણકોમાંથી રુધિર ક્યાં આવશે? કણકોમાંથી રુધિર ક્ષેપકોમાં આવશે એટલે કે ક્ષેપકમાં લગભગ 30% જેટલો રુધિર પ્રવાહ વહે છે અને એ સમય દરમિયાન ક્ષેપકમાં 30% જેટલો રુધિરનો પ્રવાહ વહે છે. હવે નેક્સ્ટ શું થશે? તો નેક્સ્ટ હશે ક્ષેપકમાં સક્રિય ક્લાવિસિટીમાનનું સંચાલન એ AVN અને AV જૂથ દ્વારા થાય છે અને ગીસના જૂથ એને સમગ્ર ક્ષેપકના સ્નાયુ સુધી પહોંચાડવાનું કામ કરે છે. હવે શું થશે? તો આ કારણે ક્ષેપકના સ્નાયુઓ સંકોચન પ્રેરશે અને હવે ક્ષેપકોની સિસ્ટોલની શરૂઆત થશે. ક્ષેપકોના સિસ્ટોલની સાથે કણકો પોતે ડાયસ્ટોલ અનુભવશે. તો હવે શું થશે? કણકોમાંનું રુધિર ક્ષેપકોમાં આવી ગયું. હવે કણકો ડાયસ્ટોલ
ક્ષેપકો જ્યારે સિસ્ટોલની શરૂઆત કરે ત્યારે ગણકો ડાયસ્ટોલ અનુભવે છે, બરાબર. અને એ સમયે જ્યારે ગણકો ડાયસ્ટોલ અનુભવે ક્ષેપકોનું સિસ્ટોલ, જ્યારે ક્ષેપકોના સિસ્ટોલની શરૂઆત થાય ત્યારે દ્વિદલ અને દ્વિદલ લાગવા બંધ થાય છે, જેથી કરીને ક્ષેપકોનું રુધિર એ પાછું કણકોમાં ઉલટો પ્રવાહ વહેતો નથી. હવે પછી શું થશે? તો ક્ષેપકો જે જમણા અને ડાબા ક્ષેપકો છે એમાં જમણા ક્ષેપક અને ફુફુસકીય ધમની વચ્ચે રહેલો અર્ધચંદ્રાકાર વાલ્વ અને ડાબા ક્ષેપક અને મા ધમની વચ્ચે રહેલો અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલશે અને ક્ષેપકોમાંના રુધિરને અનુક્રમે મહાધમની એટલે કે જમણા ક્ષેપકમાંથી રુધિર ફુફુસીય ધમનીમાં દાખલ થશે અર્ધચંદ્રાકાર વાલ્વ મારફતે અને ડાબા ક્ષેપકમાંથી રુધિર મહાધમનીમાં એટલે કે પરિવહન પથમાં દાખલ થશે અને ત્યાર પછી અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થશે, જેથી કરીને રુધિરનો પ્રવાહ પાછો મહાધમની કે ફુફુસીય ધમનીમાંથી પાછો ક્ષેપકમાં આવતો નથી, બરાબર. એટલે કે પરિવહન પથમાં દાખલ થશે. ત્યાર પછી અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થતાં રુધિરનો ઉલટો પ્રવાહ વહેતો અટકે છે. હવે પાછું રુધિરમાં કણકોમાં હવે હૃદયના કણકોમાં પાછું રુધિરનું દબાણ વધશે એટલે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ફરી પાછા ખુલશે, બરાબર. હવે કણકોમાં રુધિરનું વધુ દબાણથી ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે અને શિરાઓના રુધિરનો પ્રવાહ એ કણકોમાં ઠાલવે છે, બરાબર. કણકો તરફ ચાલુ થાય છે અને ક્ષેપકો અને કણકો ફરી ડાયસ્ટોલ એટલે કે સિસ્ટોલની સિરીલ તબક્કામાં આવે છે, બરાબર. આ રીતના હૃદય એક મિનિટમાં લગભગ 72 વખત ધબકે છે અને એક રદચક્રનો સમયગાળો 0.80 સેકન્ડનો છે અથવા 0.8 સેકન્ડ પણ કહી શકો, બરાબર. ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે કે રદચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર કાઢે છે, એટલે કે દરેક ક્ષેપક એ એક રદચક્ર દરમિયાન દરેક ક્ષેપક 70 ml રુધિર મહાધમની અને ફુફુસીય ધમનીમાં બહાર ધકેલે છે, જેને સ્પંદન પદ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્પંદન પદને સ્ટ્રોક વોલ્યુમને રદ દર પ્રતિ મિનિટ ધબકારની સંખ્યા વડે ગુણવાથી રદ કાર્યક્ષમતા પ્રાપ્ત થાય છે. રદ કાર્યક્ષમતાને દર મિનિટે એક ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિર તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય. સામાન્ય વ્યક્તિમાં આ કાર્યક્ષમતા 5 લિટર અથવા તો 5000 ml છે અને સામાન્ય વ્યક્તિ કરતાં રમતવીરમાં આ કાર્યક્ષમતા વધુ હોય છે, એટલે કે સામાન્ય વ્યક્તિ કરતાં રમતવીરની રદ કાર્યક્ષમતા વધુ જોવા મળે છે. ત્યાર પછી તમારી NCERT બુકમાં આ જે રદ ચક્રના સંકોચન અને શિથિલનના તબક્કાનો જે સમયગાળો છે એ સમયગાળો આપેલ નથી, જે એક્સ્ટ્રા માહિતી તરીકે હું તમને કરાવું છું. આગળ આપણે રદચક્રમાં થતા ક્રમિક ઘટના અથવા ક્રમિક તબક્કાઓની વાત કરી કે પહેલાં કણકોનું સંકોચન થાય છે, ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે, કણકોનું સંકોચન થતાં કણકોમાંનું રુધિર ક્ષેપકોમાં આવશે, ત્યાર પછી અર્ધ ક્ષેપકોનું સંકોચન થાય છે ત્યારે કણકો શિથિલન પામે છે એટલે કે કણકો ડાયસ્ટોલ અવસ્થામાં આવે છે, ક્ષેપકોનું સંકોચન થાય એટલે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલશે અને એમાંથી રુધિર ક્ષેપકોમાંથી રુધિર હવે મા ધમની અને ફુફુસીય ધમનીમાં દાખલ થશે, ત્યાર પછી ફરી અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થશે, ત્યાર પછી પાછા ચારે ચાર ખંડો શિથિલન પામશે અને ફરી પાછા કણકોના સંકોચનની શરૂઆત થશે. તો આ જે રદચક્ર દરમિયાન જે કણકોના અને ક્ષેપકોના એટલે કે હૃદયના જે ચારે ખંડો છે એનો સંકોચન અને શિથિલનનો સમયગાળો, સંકોચન જેને આપણે સિસ્ટોલ નામ આપ્યું છે અને શિથિલન જેને ડાયસ્ટોલ તરીકે ના ઓળખાવ્યું છે અથવા ડાયસ્ટોલ નામ આપ્યું છે એનો સમયગાળો કેટલો છે, જે તમારી NCERT બુકમાં આપેલ નથી અને આ માહિતી તમને નીટ માટે ઉપયોગી બની રહેશે. તો અહીંયા થોડુંક ધ્યાન રાખજો, સમગ્ર રદચક્રનો જે સમયગાળો આપણે કીધું હતું કે 0.8 સેકન્ડ અથવા 0.80 સેકન્ડ છે, એક રદચક્રનો સમયગાળો 0.80 સેકન્ડ અથવા 0.8 સેકન્ડ છે. તો કઈ રીતે થાય છે? તો પહેલા કણકો સંકોચન પામે છે એટલે એ સમયગાળો 10.10 સેકન્ડનો છે. પહેલાં 0.10 સેકન્ડ દરમિયાન
કર્ણકો સિસ્ટોલ પામે છે એટલે કે સંકોચન પામે છે એ સમયગાળા દરમિયાન ક્ષેપકો ડાયસ્ટોલ અવસ્થામાં હોય છે એટલે કે શિથિલન અવસ્થામાં હોય છે. ત્યાર પછી 0.30 સેકન્ડ સુધી કર્ણકો ડાયસ્ટોલ પામે છે અને એ સમયગાળા દરમિયાન ક્ષેપકો સિસ્ટોલ અનુભવે છે જેથી કરીને રુધિર મહાધમની અને ફુફ્ફુસીય ધમનીમાં દાખલ થાય છે. અને ત્યાર પછી છેલ્લી 0.40 સેકન્ડ દરમિયાન બે ખંડો એટલે કે બે કર્ણકોને બે ક્ષેપકો ચારે ચાર ખંડો ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે. તો સમગ્ર નળચક્ર દરમિયાન આ સમયગાળા દરમિયાન જે સમગ્ર નળચક્રનો સમયગાળો છે 0.80 સેકન્ડનો એ આ તબક્કા પ્રમાણે છે કે 0.80 સેકન્ડમાંથી પહેલાં 0.10 સેકન્ડ દરમિયાન કર્ણકો સિસ્ટોલ પામે છે એ સમયે ક્ષેપકો ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે. ત્યાર પછીના 0.30 સેકન્ડ દરમિયાન કર્ણકો ડાયસ્ટોલ સ્થિતિમાં હોય અને ક્ષેપકો સિસ્ટોલ સ્થિતિમાં હોય છે. ત્યાર પછી 0.40 સેકન્ડમાં ચારે ચાર ખંડો એટલે કે બે કર્ણક અને બે ક્ષેપકો ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે. તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. નીટ માટે ખાસ અગત્યનું છે કે એક નળચક્ર દરમિયાન કર્ણક કેટલી સેકન્ડ આવી રીતે ક્વેશ્ચન પૂછાય છે કે એક નળચક્ર દરમિયાન કર્ણકો કેટલા સેકન્ડ સુધી કેટલા સમય સુધી સિસ્ટોલ પામે છે 0.10 સેકન્ડ. પછી એવો ક્વેશ્ચન પૂછી શકાય એક નળચક્ર દરમિયાન ક્ષેપકો કેટલા સમય સુધી સિસ્ટોલ પામે છે તો 0.30 સેકન્ડ બરાબર. હવે તમને એમ પૂછે કે એક નળચક્ર દરમિયાન કર્ણકો ટોટલ કેટલા સમય સુધી ડાયસ્ટોલ સ્થિતિમાં રહે છે તો કર્ણકો ટોટલ આ 0.30 અને આ 0.40 એટલે કે 0.70 સેકન્ડ સુધી ડાયસ્ટોલ સ્થિતિમાં રહે છે. પછી એમ પણ પૂછી શકાય કે એક રથચક્ર દરમિયાન ક્ષેપકો કુલ કેટલા સમય સુધી ડાયસ્ટોલ સ્થિતિમાં રહે છે તો 0.10 અને 0.40 એટલે કે 0.50 સેકન્ડ સુધી ડાયસ્ટોલ સ્થિતિમાં રહે છે એક રથચક્ર દરમિયાન. તો આ રીતે તમને નીટમાં ક્વેશ્ચન પૂછાય છે. ત્યાર પછી એક આ રથચક્ર દરમિયાન વિશિષ્ટ પ્રકારના અવાજ સંભળાતા હોય છે જેને સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકાય છે અને જે વૈદ્યકીય નિદાન માટે જરૂરી છે. હવે આ અવાજ કેવા હોય છે તો જ્યારે હૃદયના જે વાલ્વ છે એમાં પણ જ્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય છે ત્યારે પ્રથમ અવાજ આવે છે એને લબ અવાજ કહેવાય છે. હૃદયમાં પ્રથમ અવાજ સંભળાય છે એને લબ અવાજ કહેવાય. અને લબ અવાજ ક્યારે આવે તો જ્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આવેલો ત્રિદલ વાલ્વ અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે આવેલો દ્વિદલ વાલ્વ એ બંધ થાય ત્યારે પ્રથમ પ્રકારનો અવાજ આવે છે જેને લબ કહેવાય છે. અને જ્યારે બીજો ડબ અવાજ એ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે ડબ અવાજ આવે છે. તો આ રીતના લબ ડબ અવાજની અવાજ ઉપરથી અવાજ લબ અને ડબ અવાજ સ્ટેથોસ્કોપની મદદથી સાંભળી શકાય છે અને વૈદ્યકીય નિદાન માટે આ અવાજો જરૂરી છે અથવા જરૂરી માહિતી પૂરી પાડે છે કે હૃદય કઈ રીતે કાર્ય કરે છે. તો ફરીથી યાદ રાખજો અવાજ માટે જ્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ આપણ નીટમાં એમસીક્યુમાં પૂછી શકાય જ્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય ત્યારે કયો અવાજ આવે છે લબ અવાજ અને જ્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે કયો અવાજ આવે છે તો અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે ડબ અવાજ આવે છે. તો આ વધારાની માહિતી જે છે રથચક્રના સમયગાળાની એ સમય કયો કર્ણક અથવા ક્ષેપક અથવા તો હૃદયના કયા ખંડ કેટલા સમયગાળા દરમિયાન સિસ્ટોલ કે ડાયસ્ટોલની સ્થિતિમાં રહે છે એ નીટ માટે અગત્યનું છે. તો ખૂબ જ અગત્યનું ક્વેશ્ચન છે. રથચક્ર એ ફૂલ ક્વેશ્ચન તરીકે પણ પૂછી શકાય અને એમાંથી નીટમાં ક્વેશ્ચન પણ પૂછી શકાય. પણ